વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં એટીએમમાંથી રોકડ રકમની ચોરી લીમડી બસ સ્ટેન્ડ પરના એસબીઆઈના એટીએમમાં ચોરી કરવામાં આવી કટરથી કાપીને રોકડ રકમના ખાના સાથે ચોરી કરવામાં આવી છે સીસીટીવી ફૂટેજમાં ત્રણથી ચાર તસ્કરો એટીએમમાં પ્રવેશતા અને બહાર નીકળતા નજરે પડ્યા અંદાજે પચીસ લાખથી વધુની રોકડની રકમની ચોરી થઈ હોવાનું અનુમાન છે મોડી રાત્રે બનાવ બન્યો પોલીસના કાફલો સ્થળ પર પહોંચ્યો હતો તો તપાસમાં બગોદરા નજીક આવેલા મીઠાપુર ગામની સીમમાંથી ચોરી થયેલા એટીએમની રૂપિયાની પેટી તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા ગેસ સિલિન્ડર ગેસ કટર સહિતના સાધનો પણ મળી આવ્યા મહત્વનું છે કે ચોરીની આ સમગ્ર ઘટના બાદ તપાસ કરવામાં આવી છે એટીએમમાંથી રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી જે બાદ પોલીસ દોડતી થઈ હતી અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ મૂકવો એક દંપતીને ભારે પડ્યો છે અમદાવાદના વસ્ત્રાપુરમાં ઘરકામ માટે આવેલી મહિલાએ છ લાખ પંચ્યાસી હજારની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ ઘરઘાટી રજા પર જતા માત્ર એક દિવસ કામ માટે બોલાવેલ મહિલાએ ઘરમાં સોના ચાંદીના દાગીનાઓની ચોરી કરી છે મહિલા છ લાખ પંચ્યાસી હજારના ઘરેણા લઈને ફરાર થઈ ગઈ આ સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધાઈ છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલ્લીમોરા શહેરમાં ચોરો બેફામ બન્યા છે બિલ્લીમોરા શહેરમાં ફરી એકવાર મોટી ચોરીની ઘટના બની છે શહેરમાં આવેલ બિલીનાકા વિસ્તારમાં એક સાથે ત્રણ મકાનોને નિશાન બનાવ્યા ચોરોએ એક ઘરમાંથી વીસ લાખ રૂપિયા રોકડા ત્રણ પોઈન્ટ પચાસ કિલો ચાંદી અને છ તોલા મળીને કુલ સાડત્રીસ લાખની ચોરી કરી હતી અન્ય એક ઘરમાંથી મંગળસૂત્ર અને રોકડ લઈને તેઓ ફરાર થયા હતા પાંચ દિવસના ગાળામાં બીજી મોટી ચોરી પોલીસે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી ચોરીની ઘટના વધતા નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે સમાચારમાં આગળવા જૂનાગઢની ખામધોડ રોડ પર બાઇક ચાલકને અકસ્માત નડ્યો ડિવાઇડર સાથે બાઇક અથડાતા બાઇક ચાલકનું મોત નિપજ્યું છે તો પૂર ઝડપે આવતી બાઇક ડિવાઇડર સાથે અથડાઈ ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં ક્યાં થયા જૂનાગઢમાં ત્રણ દિવસમાં ત્રણ અકસ્માતના બનાવ બની ચૂક્યા છે તો ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા કે અકસ્માત કઈ રીતે સર્જાયો હતો અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું ડિવાઇડર સાથે બાઇક અથડાઈ હતી જે બાદ અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ખામધોડ રોડ પર આ સમગ્ર બનાવ બન્યો હતો જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા મહત્વનું છે કે બાઇક ચાલકનું મોત થયું છે પૂર ઝડપે આ બાઇક ચાલક જઈ રહ્યો હતો જે બાદ કાબુ ગુમાવતા ડિવાઇડર સાથે તે અથડાયો હતો